જય મુરલીધર મિત્રો, જય દ્વારકાથી જય હિંદ. હું છું લાલો આહિર. મિત્રો, મારા ભેગા છે સુભાષભાઈ આહિર. પણ મિત્રો, અમુક અમુક લોકો અત્યારે માર્કેટમાં આવ્યા, સમજ્યા, કેમ કે આ સ્વામીના ખોરે બેહેલા હોય ને, આ મોટો હમણાં વિરોધ થયો તો એના ખોરે બેહેલા હોય ને અમુક અત્યારે આમાં દેખાણા. એટલે મારે એને જ કહેવાનું, મારે મિત્રો અંદરો અંદર વિરોધ નથી કરવો. જો સુધરી જાય ને તો મારે વિરોધ ન કરવો, નકર એને શોખ જ હોય તો એક બે ને હરાતણ કઈ વાંધો નથી. પણ તમે માન મર્યાદા ને મોભા માર્યો તો સારું છે. અંદરો અંદર વિરોધ કરો, માં કરવો હોય તો મને કઈ વાંધો નથી. પેલા હું મિત્રો 18 વર્ષ ની વિડીયો બતાવું, પેલા તમે સાંભળજો, પછી તમે મને કહેજો. મારી ભૂલ હોય તો તમે મને પણ કયો, વાંધો નહીં. જો આ વિડીયો બતાવું. સનાતન સંસ્કૃતિ નું અપમાન હોવું જ ના જોઈએ, પણ એ સ્વામીએ માફી માંગી લીધેલી છે. પણ અમુક કથાકારો, કલાકારો, સંતો ખોટી ટીઆરપી લેવા માટે ઘણો વિરોધ કરી રહ્યા છે. જૂના લોકો સોશિયલ મીડિયા પર વિડીયો લાવે છે, સ્વામીને દારૂ પીતા બતાવે છે. તો હું તો એક વાત કહેવા માંગુ, અન્ય કીધું ને મિત્રો કે ટીઆરપી વધારવા માટે ટીઆરપી ની એને જરૂર છે, અમારે કઈ ટીઆરપી ની કઈ જરૂર નથી. અહીંયા તો ખોટું થાય, ગમે એ વ્યક્તિ હોય, સનાતન ધર્મ નું ખોટું થાય ને, ત્યાં અવાજ ઉપડશે. જેને જે કરવું હોય કરી લેવાની છૂટ. અહીંયા ટીઆરપી ની વાત જ નહીં કરવાની. હજી એનો બીજો ઓડિયો છે, સાંભળો. બીજો વિડીયો મિત્રો બતાવું, સાંભળો. માફી મંગાવીને તમે શું સાબિત કરવા માંગો છો? તમારી લાગણી દુભાણી એમ. તો લાગણી તો આપણે નુપુર શર્માના વિવાદ સમયે એક મૌલવીએ ભગવાન મહાદેવના શિવલિંગ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરેલી હતી. મિત્રો, નુપુર આને ખબર ન હોય ને તો કહી દઉં, મેં ઓલરેડી નુપુર શર્માને ફૂલ સપોર્ટ વાળો વિડીયો મૂકેલો હતો. પેલા જોઈ લેવાનો. ત્યારે પણ બધાએ વિરોધ કર્યો હતો. સરપાસ કર્યો તો જ ને. યુટ્યુબમાં છે, યુટ્યુબમાં છે, જોઈ લઈને કે તું કેટલા વે મારો વેગ ભરવા પણ આવવાના હતા. રૂબરૂ આવ્યા નતા. એટલે તું તારું જે કરતો હોય એ કર. એટલે ખોટો તું ફેમસ થવાના પેટલા કર્યા. ટીઆરપી ની તારે જરૂર છે, ઓલરેડી અમારે નથી. ને હજી સાંભળો મિત્રો એનો વિડીયો. ને હું તો એવું માનું કે 18 વર્ષે સપોર્ટ કર્યો, ને સપોર્ટ કરવો જરૂરી છે. આપણા હિન્દુ ધર્મ વિશે બોલે, આપણા હિન્દુ ધર્મ ના ભગવાન વિશે બોલે, ને બધાએ સપોર્ટ આપ્યો જ છે. સાંભળો હજી હું કેવા માંગે. ચિત્રકાર એમ એફ હુસેન આપણા દેવી દેવતાઓના નગ્ન તસવીરો બનાવે છે. જેહાદી મુનાવર ફારૂકી એની કોમેડીમાં અવારનવાર પ્રભુ શ્રી રામ અને કૃષ્ણ ભગવાનનો મજાક ઉડાડે છે. ત્યારે તમારી લાગણી નથી દુભાતી? ત્યારે તમારી લાગણીઓ ક્યાં ગઈ હોય છે? આપણા હિન્દુ ધર્મની પૂજાતી ગૌ માતા રોજે કતલખાને કપાય છે, ત્યારે તમારી લાગણીઓ નથી દુભાતી? અને એક કલાકાર તો મીડિયાની સામે ભાષણ આપે છે, સ્વામી તમે સુધરી જાજો. અરે ભાઈ, તમે સ્ટેજ પરથી કોઈ દિવસ કોઈ મહાપુરુષોનું સન્માન નથી કરી શક્યા. તમે સ્ટેજ પરથી મહાપુરુષોના અપમાન કરો છો. અને આજના આને એટલો જ બધી સન્માન નો શોખ હોય તો ભાઈ તારી ઘેરે એને લઈને તો સન્માન કર. આવાને સ્ટેજ ઉપર સરાવાય જ નહીં, હું તો એમ જ કહું. આને બોલાવીને ન ખાઈ દેશ યાર, કાંજોઈટ ઉપર આવા સ્વામીઓને. તને એટલો બધી શોખ હોય તો તારી ઘેરે બોલાવી તું સન્માન કર નાખ. ને તું પાછો એમ કે ભાઈ ગાયું ને કોઈને નથી લાગણી. તને ખબર છે 22 જણા અત્યારે જેલમાં પુરાણા. ઈ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એ બાબત ઉપર અત્યારે 22 જણા જેલમાં છે. તો તને એટલું હોય તો તે લોકોને ફોન પણ કર્યો. ખાલી આટો મારવા ગયો ને, ત્યાં આટો મારવા ગયો કે હું પોઝિશન છે હું નહીં. હાઉ માંડી નીકળ્યા ટીઆરપી વધારવા માટે. હજી સાંભળો હું કેવા માંગે, આખો વિડીયો બતાવું. આમાં કોણ ટીઆરપી વધારે કોણ નહીં તો જોવો તમે મિત્રો, સાંભળો. બગીચો સારો રાખજે, કોયલ તો આવશે જ. આવા આવા શબ્દનો ઉચ્ચાર કરો છો, તમને શરમ આવી જુએ. અને આ સ્વામીના મુદ્દાને ઘણા લોકોએ તો આ સ્વામીના મુદ્દાને એક જાતિવાદી મુદ્દો બનાવી દીધો. ઘણા લોકોનું કેવું એમ છે કે સ્વામીઓ મોસ્ટ ઓફ પટેલ સમાજમાંથી જ હોય છે, પટેલ સમાજના લોકો જ સ્વામી બને છે. તો ભાઈ, મેં હમણાં કીધું ને કે સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર બિંદુ એટલે કે વડતાલ. અને કોનીએ કીધું એ કે
ભાઈ મોસ્ટ ઓફ પટેલ સમાજ ના હોય કોને કીધું તું તારી મોઢે ને મોઢે બોલે હજી મિત્રો વિડીયો પૂરો નથી છો સાંભળો શું કહેવા માંગે ઈ થોડાક સમય પહેલા કિશન ભરવાડ દ્વારા કહેવામાં આવેલું હતું કે ઈસુ ભગવાન એ સન ઓફ ગોડ મોહમ્મદ સાહેબ તો કે મેસેન્જર ઓફ ગોડ અને એક કૃષ્ણે જ કીધેલું છે કે હું પોતે ભગવાન છું બસ આટલી વાતમાં કિશન ભરવાડ નું મર્ડર કરી દેવામાં આવ્યું આ કથાકાર કલાકાર અને આ સંતો જે બી છોટે સોશિયલ મીડિયા પર ઉપડી ક્યારે પણ બધા એ વિડીયા મુકેલા હતા એવું નથી ને એ પોસ્ટ ખબર પડી ને એટલે ગુજરાત ની અંદર હું આખા ઇન્ડિયા ની અંદર તમામે તમામ લોકો એ મુકેલા હતા ને ત્યારે મેં પણ વિડીયો બનાવ્યો હતો કે આ બ્રહ્માંડ નો બાપ આખા ઇન્ડિયા નો બાપ એક જ છે કૃષ્ણ ભગવાન યદુવંશી ત્યારે ખબર ન હોય તો કહી દઉં એ વિડીયો હજી પડ્યો હજી સાંભળો હું કેવા માંગે હવે અત્યારે તૈયા બધા ઉપરાય ને આપણે તૈયા બોલાય એ કઈ કે મિત્રો તાલી ન પડે હજી સાંભળો હું કે એટલું તમારા બોલવામાં બોલવાની તમારામાં તેવર છે કે અમારો કૃષ્ણ જ ભગવાન હતો ત્યારે કૃષ્ણ ભગવાન ભરવાડ નું મર્ડર કરવામાં આવ્યું ત્યારે તમારી લાગણી ન દુભાણી ત્યારે પણ લાગણી દુભાણી હતી ત્યારે બોલ્યા હતા પણ તો કૃષ્ણ જ ભગવાન છે ને આ પૃથ્વી બનાવનાર પણ ઈ જ છે કૃષ્ણ ભગવાન યદુવંશી ક્ષત્રિય બ્રહ્માંડ નો બાપ જ છે એવું ખુલ્લા વિડીયામાં કહું અને અમે નતો બોલે તો તારે તું ક્યાં ગયો તારે બોલવું હતું ને તૈયા તારે નતું બોલવું બોલાય ને તૈયે ના મિત્રો એ વિડીયા તમને ખબર હોય તો મેં મૂકેલા જ છે ને હજી પણ હું કહું કે કિશનભાઈ ભરવાડ ની હત્યા થઈ ગઈ તો એનો ન્યાય મળવો જોઈએ તો એનું આંદોલન માં તું આવી ને કે નહી કે ભાઈ ન્યાય નથી મળતો સાંભળો હજી હું કેવા માંગે અત્યારે તમારી લાગણીઓ દુભાઈ છે અરે યાર લિમિટ હોય મહેરબાની કરીને સનાતન સંસ્કૃતિ ના ધજાગરા કરવાનું બંધ કરો તમે સનાતન સંસ્કૃતિ ના જદાગરા કોણ કરે પેલા તું જો માંડી નીકળો સમજા માન મર્યાદા ના મોભામાં રહેવાનું સનાતન ધર્મ ના ભગવાન વિશે બોલશે ત્યાં અવાજ ઉપડશે ઉપડશે ને ઉપડશે પછી ગમે એ હોય એક બે ને હારા ત્રણ સમજું એટલે સમજી જવાનું હજી પ્રેમથી કહું કોઈ પણ સમાજ ને નથી કેતો અંદરો અંદર સાથે વિવાદ ન થાય એના માટે તમે માપ માર્યો પેલા શરૂઆત ક્યાંથી થાય એ તમે જોવો પછી તમે વિડીયા બનાવો પછી ગમે એ હોય જય મુરલીધર જય દ્વારકાધીશ સમજાઈ ને વંદન નકર અભિનંદન.